व्यक्ति हमेशा जेवो होय तेवो ज रहेवो छे। राजनीति होय, पत्रकार होय कि कोई अन्य व्यवसाय होय, आपनो उद्देश्य, आपनो लक्ष्य समाज सेवा होय। अने मित्रो, ज्यारे गुजरात की जनता ए अडड़क मने प्रेम करे, मां जनता नो जेटलो ऋण चूकू एटलो ओछो छे कि जब तो आयो इस जगत में, जब हसे तू होय और ऐसी करनी करके चलो कि तू हसे जगत। તાજેતરમાં જ પત્રકારત્વને અલવિદા કહી નવા લક્ષ્યાંક તરફ આગળ વધનારા ઈસુદાન ગઢવીએ આખરે આમ આદમી પાર્ટીનો ઝાડુ થામી જ લીધો છે। ગુજરાત મોડેલની રાજનીતિ સાથે ઈસુદાન ગઢવી આગળ વધશે ત્યારે શું હશે નવા લક્ષ્યાંક તેમના જાણીશું તેમના પાસેથી જ। આજ મુદ્દા પર આજે કરીશું વાત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તાજેતરમાં જ યોજાયેલી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી સફળતા મેળવ્યા બાદ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ ઝંપલાવશે। આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે। ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી। આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી। આ મુલાકાત પરથી સ્પષ્ટ હતું કે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કરશે અને થયું પણ એવું જ। પ્રેસ કોન્ફરન્સ યોજી અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરાવ્યો। કેવી રીતે લોકોની સમસ્યાને વાચા આપશે ઈસુદાન ગઢવી, આવો સાંભળીએ। વ્યક્તિ હંમેશા જેવો હોય તેવો જ રહેવો છે। રાજનીતિ હોય, પત્રકાર હોય કે કોઈ અન્ય વ્યવસાય હોય, આપણું ઉદ્દેશ્ય, આપણું લક્ષ્ય સમાજ સેવા હોવું જોઈએ। અને મિત્રો, જ્યારે ગુજરાતની જનતા એ અડડક મને પ્રેમ કર્યો, મા જનતાનો જેટલો ઋણ ચૂકવું એટલું ઓછું છે, એટલે પછી મેં વિચાર કર્યો કે હવે મારે બમણી મહેનત કરવી પડશે, બમણી મહેનતથી જોડાવવું પડશે। તો અહીંયા તો લક્ષ્મણ રેખા હતી, આપણે સમજીએ છીએ, પ્રિન્ટ મીડિયા માટે લખીએ, ઇલેક્ટ્રોનિકમાં બતાવીએ, પણ તો નિર્ણયો, આપણું બંધારણ એવું કહે છે કે નિર્ણયો લેવાની શક્તિ તો રાજનેતાઓમાં જ છે, રાજકારણમાં જ છે। પ્રજાને સુખાકારી આપવાના નિર્ણયો એ હંમેશા એ રાજનીતિ અથવા તો રાજકારણ અથવા તો એક બંધારણ રીતે પદાધિકારી પદાધિકારી અધિકારીઓ છે એની જવાબદારી હોય છે। ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવાની આપણે મુહિમ છે, ખૂબ સહયોગ મળ્યો, પણ અલ્ટિમેટલી વસ્તુ આવીને ત્યાં ઉભી રહી હતી થતું તું એટલું થતું તું, પણ પછી આવાજ નહોતું થાય। અને એટલા માટે મેં આ રાજકારણમાં આવવાનું નક્કી કર્યું। મિત્રો, પહેલા પણ મારો ઉદ્દેશ્ય સમાજ સેવા હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ છે। હું વારંવાર કહું છું, અહીંથી લઈ કહીંથી જવાનું। કબીર સંત કબીરની એક વાચના અને વાક્ય રચના જે ખરેખર મને ખબર નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો પણ આ સમજી શકશે, મને આનંદ થશે। જબ તું આયો ઇસ જગત મેં, જબ હસે તું હોય ઓર એસી કરની કરકે ચલો કે તું હસે જગત મેં। જ્યારે સૃષ્ટિ ઉપર આપણે આવીએ છીએ ત્યારે જન્મ થાય છે બાળકનું, તો પેટા વેચાતો હોય, પણ જીવ રડતો હોય છે, પણ એવા કામ કરી જઈએ કે જ્યાં એ દુનિયા રતિઓના ભરી કરતા હોય। એટલે વાત આવી આટલી જ હતી કે મારે કંઈક કરવું પડશે, તો કરવું કઈ રીતે પડશે? જ્યારે હું પોલિટિકલ નેતાઓને વાત કરતો કે આ કરવું છે આ કરવું છે, ત્યારે તમે તો ખાલી ટીવી ડિબેટ વખત બરોબર છે, પણ તું પ્રજાપતિ સુખી જાણ ચૂંટણીઓમાં જીતી જઈએ છે, હા, એટલે મને બહુ પીડા થતી હતી કે હવે પ્રજાનું શું થશે, સામે પડશે। મિત્રો, જ્યારે હું ઈમાનદારીની વાત કરતો હું, ઈમાનદારી રાજનીતિની વાત કરતો હું અને ઈમાનદારી પૂર્વક રાજનીતિની વાત કરતા હોઈએ, ત્યારે સ્વાભાવિક છે કે મારે એ રાજનીતિનું અભિન્ન અંગ બનવું પડે। ગંદકી શાપ કરવા માટે, સિસ્ટમમાં ગંદકી શાપ કરવા માટે આપણે ઉતરવું પડે, તમે વિચાર કરજો। એટલા માટે મેં આમ આદમી કેમ વિચાર કર્યો, સર આઈઆઈટીમાં એડમિશન લેવું ને એ વિદ્યાર્થીઓનું સપનું હોય છે, એડમિશન મળી ગયું, નોકરી મળી ગઈ, પોત પોતાના સ્વાર્થમાં આપણે કામ કરતો કરવા માંડીએ, એમ કરીએ છીએ, એનાથી અટકે યુપીએસસી પરીક્ષા પાસ કરવી, એટલે એ તો એક મોટું સપનું હોય છે। એ પણ પાસ થયા પછી જોઈન્ટ ઇન્કમ ટેક્સ કમિશનરની જ્યારે પ્રજાની, અને એ પહેલા પણ મેક્સેસ એવોર્ડ જેમને મળ્યો છે, જો ઈમાનદારીની વાત કરતા હોઈએ તો આપણે પાર્ટી પણ એવી જ વિચારવી પડે, એવા જ લોકો સાથે જોડાવવું પડે કે જેનો ઉદ્દેશ, જેનો લક્ષ્ય માત્ર સમાજ સેવા હોય। અરવિંદજી, હું અરવિંદજીની વાત કરી રહ્યો છું કે અમને બધું છોડી સાહેબ અને જનતાની સેવામાં આવી ગયા,
નહી તો એને શું કરતું તમે સરકારી નોકરીઓ મળે એટલે બધા પોતપોતાની બ્યુરોક્રેસી પણ છતાંય ઈશ્વરદારીઓ વધારે કંઈક સારું કરાવ્યું છે અને એટલા માટે દિલ્હીમાં જુઓ તમે હું રાજ્ય નથી છતાં એમણે જે કોશિશ કરી એજ્યુકેશન હેલ્થ ખૂબ જ એનાથી ઇમ્પ્રેસ થયો છું એટલા માટે માની લો કે ત્યાં કેજરીવાલજી એમ કહે કે ભાઈ રાજનીતિ તો ગંદી અમે નહીં જાણા છીએ રાજનીતિ તો કુછ ઓર કર લેંગે તો આજે આજે દિલ્હીના લોકોને એ ફ્રી એજ્યુકેશન સારા એજ્યુકેશન સ્કૂલ ના મળે આજે દિલ્હીના લોકોને મોહલ્લા ક્લિનિક ના મળે આજે બીજી સરકાર આવી જાય ફલાણી જાય તો બીજી આવી જાય અને એટલા માટે સાહેબ ગુજરાત ઇતિહાસ બદલવા જઈ રહ્યું છે ગુજરાતમાં આપણે નક્કી કર્યું છે કે લોકો લોકો એમ કહેતા કે સુધાનભાઈ વાત સાચી મતદાનની વાત સાચી મતદાન કોને કરીએ વિકલ્પો જોઈએ આજે હું લોકોને આહવાન કરું છું ગુજરાતના લોકોને કે એક ઈમાનદાર વિકલ્પ તમારી સામે ઊભો છે અને એ ઈમાનદારીમાં અમે ખરા ઉતરવાનો પ્રયાસ કરીશું સાહેબ 2-5% કદાચ મને ખબર નથી વાયદાઓ કરીને પૂરા થાય કે ન થાય પણ બનતી કોશિશ એવી કરીશું કે રાજનીતિમાં જે ગંદકી છે એને સાફ કરવાની કોશિશ કરીશું આજે આજે બુટલે કરો એમ આપણે શું કે તમારે રાજનીતિમાં ન આવવું જોઈએ તો શું આ બુટલે કરવાથી આપણે રાજ ચલાવવાનું છે શું ભ્રષ્ટાચારીઓથી રાજ ચલાવવાનું છે સામે પક્ષે જયારે વાત આવી વિપક્ષની તો સાહેબ કોંગ્રેસ પણ નબળી પડી જેના કારણે ઉજ્જડવનમાં એરંડો પ્રધાને કહેવત છે એમ ભાજપ કોઈ પણ નિર્ણય કરે 100 રૂપિયા પેટ્રોલ ડીઝલ પહોંચે તો અમે જીતી જશું ને કારણ કે વિકલ્પ જ નહોતો એની સામે આજે જનતાને વિકલ્પ તો જોઈએ જનતા નોટામાં મત કરતી હતી સાહેબ લાખો નોટામાં મત પડતા હતા અને હું વારંવાર કહેતો હતો અને કહી રહ્યો છું ત્યારે માની રહ્યો છું કારણ કે ત્યારે મારી ભૂમિકા અલગ હતી આજે ભૂમિકા અલગ છે કારણ કે લક્ષ્મણ રેખા હતી ત્યાં સુધી મારે માત્ર ને માત્ર એક પત્રકાર તો ધર્મ નિભાવવાનો હતો આજે હું જાહેરમાં કહું છું ભાજપ અહીંયા લોકપ્રિય નથી એનો વિકલ્પ નહોતો સાહેબ આજે ગુજરાતમાં આજે ઘણા લોકોએ કીધું મને ખબર છે કે આ યુદ્ધનું મેદાન છે કોની સાથે લડીએ છીએ એ પણ ખબર છે પણ શું ડરીને રહેવું શું આમને આમ થવા દેવું લૂંટ થવા દેવી ગુજરાતને આટલા ભ્રષ્ટાચારી આજે નાનો નાનો નાગરિક છે એ ટેક્સી ચાલક હોય રિક્ષા ચાલક હોય બસ ચાલક હોય ફીઝને લઈને સાહેબ 25% ફી માફી કરવા માટે ગળાચર સુકાઈ ગયા તમારા તો મારી એટલા માટે અમે નિર્ણય લીધો છે ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આ નિર્ણય સંપૂર્ણ તમારા માટે છે સ્વાર્થ માટે નિર્ણય હોઈ ન શકે ન તો મારી અને મેં પણ જે સ્ટેટથી હું છોડીને આવ્યો છું મને પણ સારી નોકરી હતી સારો પદ હતું સારું પ્રતિષ્ઠા હતી સારી સેલેરી હતી ઘટતું શું હતું મારા તોય જનતાની વચ્ચે જવાનું એટલા માટે નક્કી કર્યું સાહેબ કે જનતાની અપેક્ષા એટલી વધી ગઈ હતી અને હું છેલ્લા આ 4-5 દિવસમાં ગામડાઓમાં હું 20,000 લોકોને મળ્યો પ્રયાસ કર્યો મેં સાહેબ લોકોનો જો પ્રેમ છે લોકોની જે આશાઓ બંધાણી છે ઈશ્વરને પ્રાર્થના કરી કે આશાઓ પ્રાપ્ત કરાવો આજે મુદ્દો એ છે વાત ઈમાનદાર રાજનીતિની છે અને સૌ યુવાનોને હું છેલ્લે આહવાન કરું છું હું સૌ આમ આદમી પાર્ટીના મિત્રોને પણ આહવાન માનું છું અને દરેક યુવાનને મહિલાઓને બહેનોને એ વિનંતી કરવા આવ્યો છું કે આજે તમારો ભાઈ આપણી ભાવિ પેઢી માટે આપણા ગુજરાત માટે આપણી ગુજરાતની અસ્મિતા માટે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવા માટે ખેડૂતો માટે વેપારીઓ માટે મહિલાઓ માટે સર્વ મેદાનમાં ઉતર્યો છું હવે સાથ આપજો અને સાથ એટલા માટે આપજો કે આ પરમાર્થ માટેની લડાઈ છે ધર્મ વિરુદ્ધ અધર્મની લડાઈ છે સામે ગમે તેટલે હોય મહાભારતનું યુદ્ધ થયું તો દુર્યોધનની સાથે ભીષ્મ પિતાથી માંડીને કર્ણથી માંડીને બધા હતા પણ જીત હંમેશા ધર્મની થાય છે આજે કૃષ્ણ છે એ ગુજરાતની જનતા છે ભલે મારે અર્જુન બનવું પડે મને વાંધો નથી પણ અપીલ કરું છું કે એક સાથે સહયોગ આપજો સાથ આપજો અને તમારી આશા ઉપર ખરા ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશું ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે જેને લઈને આમ આદમી પાર્ટીએ સક્રિય છે ત્યારે ઈશુદાન ગઢવીનો સાથ આપને કેટલો ફળશે એ થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થવા લાગશે કારણ કે ચર્ચાઓ તો એવી પણ છે કે સીએમની રેસ માટે ઈશુદાન ગઢવી આગળ હોઈ શકે છે સૌમ્યા સિંહ ગુજરાત તક જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરજો આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો નમસ્કાર।